श्रीसहजानन्दस्वामीमहाराजनेजय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवेत्रापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः वसुदे वसुतं देवं कंसचाणोरमार्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ मयवतारिणि श्रीस्वामिनारायणाय नमो ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः स्वामी नारायण मुलस्वामि नारायणभगवाननि जय श्रीलक्ष्मीनारायणदे वनीजय श्रीनरनारायण दे ਮਨੀ ਜੈ ਸਿਵੜਤਾਲ ਧਾਮ ਮਨੀ ਜੈ ਸਿਵੜਤਾਲ ਧਾਮ 2 ਸਤਾਮ ਦੀ ਮਨੀ ਜੈ 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 ਨਿਜ ਮੰਦਿਰ ਮਹਾਬਿਰਾਜਮਾਨ ਵਾਲਾ ਵਾਲਾ ਸਿਰੀਕ੍ਰਿਸ਼ਨ ਮਹਾਰਾਜ ਸਿ लक्ष्मी नारायण देव श्री रणछੋੜ رائے ਸਿ ਨਰਨਾਰਣ ਦੇਵ ਸਿ ਗੰਸ਼ਯਮ ਮਹਾਰਾਜ श्री धर्म पिता नारायण श्री राधा कृष्ण देव श्री सिद्धेश्वर महादेव श्री विघ्न विनायक देव देव श्री आदि भगवत स्वरूप उपस्थित पूज्य भंडारी स्वामी श्रीरंगदाजी स्वामी नित्यकथा नवन करता दरक भक्तजन इंटरनेट मध्यम कथा नु श्रवण करता दरक भक्तजन ने खूब भाव थी जय श्री स्वामी नारायण बहनों स्नेह मिलन जल्दी पते नहीं વર્ષો જૂની ઓળખાણ હોય અને માણ માણ ભેગા થયા હોય શનિવારે મળ્યા હતા તે પછી કેટલા ચાર પાંચ દિવસ થઈ ગયા એટલે કેટલું લાગે મોટું ચાર પાંચ ભવ જેટલું મોટું લાગે એટલે પછી થોડું સ્નેહમિલન વધારે લંબાઈ જાય એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે વીછી પડ્યો હોય ને તો આખી રાત જાગે અને હાથ ધોણું થઈ ગયું હોય તો આખી રાત જગાય પણ ભજન કરવાનું કીધું હોય કે માળા ફેરવવાની છે અને ધૂન કરવાની છે આખી રાત જાગરણ કરીને કીર્તન ગાવાના છે કથા સાંભળવાની તો તો તકલીફ થાય એટલે એ વાત છે આજનો દિવસ આપણે બહુ ભાગશાળી છીએ કે બધા ખૂબ ઘણા બધા હરિભક્તો આવ્યા એટલે તમે બધા હરિભક્તો જે આવ્યા પોત પોતાની તાળી પાડીને વધાવી લો તાળી પાડી તમે તો માન નથી કહેવાય આજે ઘણા બધા ભક્તજનો આવ્યા આવતી એકાદશી પણ મોટી એકાદશી છે તો વિશેષ બધા ભક્તજનો આવજો આજે એકાદશી જેવી રીતે આવ્યા એમ આવતી એકાદશી ગુરુવાર આવે છે અને ચાતુર્માસ શરૂઆત થશે દેવસાઈ એકાદશી છે અને ઓગણત્રીસ તારીખ એટલે ખાસ બધા તે દિવસે પણ નિયમ લઈ અને ખાસ એકાદશીએ ભજન કરવા આવજો આજે એકાદશીએ ખૂબ ભજન કર્યું તો ભગવાનનો વિશેષ રાજીપો મળે એવી રીતે બધા ભક્તજનો ખાસ પધારજો હવે આપણે મૂળ કથામાં પ્રવેશ કરીએ તો શેની કથા ચાલે છે ભેલાલભાઈ અત્યારે ભાનુભાઈ અત્યારે શેની કથા હાલે છે ભગવાનની શ્રીમદ ભાગવત પુરાણની અંદર એકાદશ ઓગણત્રીસ મો અધ્યાય એની કથા ચાલી રહી છે હવે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને ભાગવત ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે એટલે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે પ્રિય ઉદ્ધવ તમારી અનુરાગ ભરી વાણીથી મને ખૂબ આનંદ થયો છે હું તમને પોતાના મંગલમય ભાગવત ધર્મનો ઉપદેશ આપું છું જેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરીને મનુષ્ય સંસાર ઉદુર જે મૃત્યુને અનાયાસે જીતી લે છે શું જીતવાનું છે મૃત્યુને મૃત્યુથી કોઈ જીતી શકતું નથી મૃત્યુને અને મારા અહીંયા શું કે શ્રી કૃષ્ણ ભગવાન મૃત્યુને જીતવાનું છે એટલે મૃત્યુ જીતવું ક્યારે કહેવાય તો લોહાનું બીજું વચના ખાસ બધા ભક્તજોને વાંચવું એમાં પણ મારા જે મૃત્યુ સુખરૂપ મનાય એની વાત કરી છે કે ભગવાનના ભક્તને મૃત્યુનો ભય ક્યારે ટળી જાય મૃત્યુનો ભય ટળી જાય તો એ તૈયાર જ હોય કેવી રીતે તૈયાર હોય જેમ અહીંયાથી આપણને એમ કહે કે તમારે ભારત જવાનું છે અને વડતાલ ઉત્સવ કરવાનો છે તો એરપોર્ટમાં જવાનું હોય તો કેવી તૈયારી હોય બધી એવી તૈયારી રાખવાની કે હવે આ લોકમાંથી ભગવાનના ધામમાં ભગવાનના સ્વરૂપનું સુખ લેવા માટે પહોંચવાનું છે તો મૃત્યુ અનાયાસે જીતી લેવાય એટલે ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ઉદ્ધવજી મારા ભક્તિ તેના બધા કર્મો મારા માટે જ કરવા અને તે કર્મો કરતાં કરતાં મારું સતત અનુસંધાન વધારવું રાખવું નહીં હું અનુસંધાન વધારવું એટલે આપણે બધા હરિભક્તો સેવા કરતા હોય ત્યારે એવું અનુસંધાન રાખે કે શાક સુધારતા હોય તો ભગવાનનું સ્મરણ કરે મોતી પૂર્વે તો સ્વામિનારાયણ સ્વામીને બોલે આ કચ્છની અંદર મોટો ઉત્સવ થયો તો ઉત્સવની અંદર જે યજ્ઞશાળામાં જવતલ હોમવાના હોય તો એક એક દાણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી અને બહેનોએ તૈયાર કર્યા સાંખ્યોગી બહેનો શીખવાડે બધા બહેનો અને એવી રીતે મંત્રથી અભિમંત્રિત કરેલા જે દાણા હોય એને જ યજ્ઞમાં હોમવાના એવી રીતે ભજન કરી લે હવે વિચાર કરો કેટલા તલ જોઈ કેટલા અંદર જવું હોય બધી વસ્તુ કેટલી હોય સુકો મિ ઓન બધું એ બધાને એક 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 લેવાનું થાળીમાં અને પછી એક 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 બાજુ કરતું જાય સ્વામિયાણા સોમિયા બોલાતું જાય ચોખ્ખું થતું જાય અને ભજન થઈ જાય એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મો કરતાં કરતાં સતત મારું અનુસંધાન વધારવું આથી થોડા સમયમાં જ તેનું મન અને ચિત્ત મને સમર્પિત થઈ જશે તેનું મન અને આત્મા મારા ધર્મમાં જ પ્રીતિ કરવા લાગશે પછી પછી શું થઈ જશે મન અને ચિત્ત બંને ભગવાનને સમર્પિત થઈ જશે એટલે બધું સમર્પિત થઈ શકે પણ મન કોઈને સમર્પિત થાય નહીં એટલે તો પિતાએ પણ શ્રી કૃષ્ણ ભગવાને છેલ્લે કહ્યું કે મારે મારી વૃત્તિ મનની વૃત્તિને તમારામાં ભરોવી છે એટલે શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે અંતકાળે દર્શન દેવા ગયા ભીષ્મ પિતાને ત્યારે શું કીધું કે મારી વૃત્તિને મારે તમારી સાથે પરણાવી છે એટલે ભગવાનમાં વૃત્તિ કરવા માટેનું જ સાધન શ્રી કૃષ્ણ ભગવાને બતાવ્યું કે કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્ય કરતાં 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 ભગવાનનું સતત અનુસંધાન વધારવું રાખવું તો ખરું જ પણ પાછી એમાં પણ ભૂલાય ન જાય એટલે વધારવું એવું લખ્યું છે પછી શું કે છે તો કે પછી એનું મન અને આત્મા મારા ધર્મમાં જ પ્રીતિ કરવા લાગશે મારા ભક્તે જો શ્રી કૃષ્ણ ભગવાન શું બોલે છે કે મારા ભક્તે સાધુ પુરુષો જે પવિત્ર સ્થાનમાં નિવાસ કરે છે ત્યાં રહેવું અને દેવો અસુરો અથવા મનુષ્યોમાં જે મારા અનન્ય ભક્તો હોય તેમના આચરણોનું અનુકરણ કરવું કેવો શબ્દ લખ્યો છે જુઓ ક્યાં રહેવાનું કીધું કે જે સ્થાનની અંદર સાધુ પુરુષો રહેતા હોય એવું પવિત્ર સ્થાન ત્યાં રહેવું અને ત્યાં રહીને પાછું શું કરવાનું કે દેવો અસુરો અથવા મનુષ્યો એની અંદર જે મારા અનન્ય ભક્ત હોય તેમના આચરણનું અનુકરણ કરવું દેવતાઓ તો ભગવાનના ભક્ત હતા પણ અસુરોય હતા કોણ પ્રહલાદજી બલિરાજા એ બધા કેવા હતા અસુર જન્મ્યા હતા એણે કશ્યુપુને ત્યાં જન્મ્યા હતા ને પણ છતાં હતા ભક્ત વિભીષણ તો એ લોકો રહેતા હતા ક્યાં અસુરોમાં પણ ભક્તિ કરતા હતા ને તો એનું અનુસરણ કરવું પાછું એમ બધુંય નહીં લઈ લેવાનું લંકામાં બધું ઘણું બધું હતું પણ એમાંથી કોનું લેવાનું વિભીષણનું જ લેવાનું એવી રીતે કહે છે કે મનુષ્યોમાં પણ જે મારા અનન્ય ભક્તો હોય તેમના આચરણોનું અનુકરણ કરવું પર્વના પ્રસંગે બધા સાથે મળીને અથવા એકલા જ નૃત્ય ગાન વાદ્ય વગેરે રાજોચિત યાત્રા વગેરે મહોત્સવ કરવા જો આ આપણે જે ધૂન કરીએ ને આ ઈસ્કોન બધા ધૂન કરે ત્યારે શું કરે છે નાચવા મળે ને એ નિલ થવું પડે નાચવું એટલે શું કે પોતાનો માન મોભો બધું મૂકવું અને તો નચાય નહીં નચાય નહીં નહીં તો શું થાય કે હું હાથમાં કરતા લઈ નાસી તો મને શું કહેશે લોકો સબસે બડા રોગ ક્યાં કહે અને બધા બીવે કોનાથી બીજાથી બીવે કોઈ કઈ કહેતું ન હોય પણ મનમાં એક ધારી લીધું કે હું આમ કરીશ તો કોઈ તો પણ કોઈ કીધું ન હોય કે ક્યારે કોઈ સાંભળ્યું એટલે સબસે બળા રોગ ક્યાં કહે છે લોગ મનસુખભાઈ બરાબર ને આ તમે આગળ આમ બેહતા હો કેમ ખૂણા બે જાવ છો આગળ બેહવું પછી અહીંયા આગળ જો અમારા ત્રણ હરિભક્તો બેઠા વાર ઘડે આમ ઠેઠ જોવું પડે કેમ હરિભાઈ ગામની કથા આઈ હતી સવારે ખબર છે ને હરિબેન ગામ કયું હા જોયું તમે જોયું ને કાંઈ વાંધો નહીં આપણે શું કામ છે જોઈને એ જ અહીંયા સાક્ષાત હરી જાય મળી ગયા પછી હું પચ્ચમનું કામ છે એટલે કહું સાક્ષાત હરી જાય મળી ગયા પછી પચ્ચમનું શું કામ છે મહારાજે કીધું ને સ્વામ મહારાજે શું કીધું કે પત્ર મળ્યો તો આનંદ આવ્યો પણ પત્ર લખનારા મળી ગયા પછી પત્ર નું શું કામ છે આપણે એના ગામમાં જઈને એને જ મળવાનું તો એ મળી ગયા શું કામ છે બરાબર ને એટલે એવા ભગવાનના ભક્તો એને પછી પર્વના પ્રસંગે બધા ભેગા થવું એટલે આજે બધાને ભેગા કર્યા ને આપણે પછી શું કરવાનું તો એકલા જ નૃત્ય કરવું કોઈ નો નાચે તો એકલા નાચવું આ ભારતની અંદર તમે જો ધૂન કરે ને ત્યારે અમુક અમુક એ વખતે ઉભાથી નાચવા મળે અમારા મોહન બાપા હતા તો હાથમાં કરતા લઈને નાચે તો એ વખતે લાજ શરમ મૂકી દેવી પડે કે ભાઈ હું બહુ મોટો માણસ છું ને મારો મોટો પરિવાર છે ને મારા વેવા વેલા ફૂકે છે ને એ બધું રાખે તો નચાય હે તમે જોયેલા કે નહીં નાચતી વખતે બાપાને રામપુરા મંદિરમાં ધૂન થતી હોય એટલે મળે નાચવા એટલે ઈ તાકાત આવે ભગવાનની એક તો સ્વાસ્થ્ય સારું રહે ની આગળ નચાય એટલે કેટલું તાન ચઢે આ મીરાબાઈ શું કરતા હતા મુક્તાનંદ સ્વામી આ બધાની રાશિ એક જ આવે મોહન બાપા બધા નાચવા વાળા જો એટલે ની આગળ કરતા લઈને નાચવું ગાન વિદ્યા કરવી વાદ્ય વગેરે રાજુચિત થી યાત્રા વગેરે મહોત્સવ કરવા શુદ્ધ અંત વાળો પુરુષ આકાશ જેવા અંદર બહાર પરિપૂર્ણ આવરણ રહીત મૂજ પરમાત્માને સમસ્ત પ્રાણીઓમાં અને પોતાના હૃદયમાં સ્થિત જુએ પછી શું કરવાનું કે બધાનામાં ભગવાન જોવાના જ્યાં જુએ ત્યાં રામજી દરેકના અંદર પછી ભગવાન જોવાના કે ભગવાન અહીંયા આવી રીતે બેઠા છે ભગવાન અહીંયા આવી રીતે ઉભું થવું છે એ રીતે દરેકમાં ભગવાન જોવા અને પછી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે નિર્મળ બુદ્ધિના ઉદ્ધવજી જે સાધક કેવળ આ જ્ઞાન દ્રષ્ટિનો આશ્રય લઈને સંપૂર્ણ પ્રાણીઓ અને પદાર્થોમાં મારું દર્શન કરે છે અને તેમને મારું સ્વરૂપ માનીને તેમનો સત્કાર કરે છે તથા બ્રાહ્મણ અને બ્રાહ્મણ સૂર્ય અને ચિનગારીમાં તથા દયાળુ અને ક્રૂરમાં સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખે છે તેનો ખરો જ્ઞાની સમજવો જોઈએ આવું કીધું ક્યાં ક્યાં દ્રષ્ટિ સમાન રાખવાની બધામાં હળખી દ્રષ્ટિ રાખવાની ક્યાં કીધું તો કે સંપૂર્ણ પ્રાણીઓમાં બધામાં મારું દર્શન કરવાનું અને એ બધાને મારો સ્વરૂપ માની સત્કાર કરવાનો પછી બ્રાહ્મણ અને ચાંદાળ બે હરખા માનવાના થાય એવું થાય એવું હરિભાઈ કેટલું અઘરું લખ્યું જુઓ ચોર અને બ્રાહ્મણ ભક્તો એ બે હરખા માનવાના મેળ પડે ભગવાનનો ભક્તો અને ચોર એક મનાય દાઉદ ઇબ્રાહીમ હોય ને બીજા ભગવાનના ભક્તો જ મેળ પડે આપણે ક્યાંથી મેળ પડે એટલે આવો અઘરું અઘરું બધું લખ્યું છે એટલે મહારાજે આપણને હાવ સહેલું કરી દીધું પ્રમાણે રહેવું સત્સંગી જીવન અને આપણા જે શાસ્ત્ર શિક્ષા પત્રી એમાં લખ્યું છે છે બધું આવી ગયું એમાં ભગવાન આવું કીધું પછી કહે જો સૂર્ય અને ચિનગારી દયાળુ અને ક્રૂર સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખે એને ખરો જ્ઞાની સમજવું જોઈએ એટલે ભગવાન એવું કરે છે વરસાદ વરસાવે તો દરિયામાં કેટલું પાણી છે તો દરિયામાં વરસાદ વરસે જ છે નથી વરસતો તો ભગવાન ક્યાંય બાદ કરતા નથી સૂર્યનારાયણ દેવ પ્રકાશ ફેલાવે તો ખાલી અધર્મ દેશ હોય જે ન્યા ફેલાવે ન્યા પ્રકાશ આવે કે ન આવે ધાર્મિક દેશ હોય ત્યાં આવે કે ન આવે તો બધે દેશમાં આવે સૂર્યનારાયણ દેવ તો એક જ છે આખી પૃથ્વી ઉપર સૂર્યનારાયણ દેવનો પ્રકાશ છે જ તો એ પાછા એવું કરતા જ નથી એટલે સ્વામિનારાયણ ભગવાને આવી રીતે સભામાં એક વખત વાત કરીને કે આ અનંત કોટી બ્રહ્માંડોનું રાજ્ય અમારે આધીન છે એ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ક્યારેક એવું લાગે તમને તો અમે પણ સંભાળીએ કે એવા છીએ મહારાજ કે સંભાળો એટલે બ્રહ્માનંદ સ્વામીને આ બ્રહ્માંડના રાજ્ય સંભાળવા આપ્યા એ બ્રહ્માનંદ સ્વામી બધું વ્યવસ્થિત સંભાળતા હતા એમાં એક ક્રૂર ખાટકી માણસ જે પશુઓની હિંસા કરે અને પછી શું કરે એ માસ બક્ષણી કરે માંસનું વેચાણ વેચાણ કરે બધું કરે એટલે એને જમવા ન દીધું બે દિવસ સુધી અને ત્રીજે દિવસે પછી મહારાજે કીધું કે હવે કેમ છે બ્રહ્માનંદ સ્વામી કે મારથી નહીં સંભાળે તમે લઈ લો એટલે કે કેમ કે આમાં તો કેટલા બધા પાપી લોકો છે આમાં તો વરસાદ કરવાની કે પથરા વરસાવવા પડે કે એવું થાય છે કે જગતમાં મહારાજ કે એટલે જ અમને લોકો ભગવાન કહે છે અમે પાપી નહીં ખબર ને પુનિશાળી નહીં ખવરાઈએ ભગવાન ખવરાવે છે ને એટલે તો દેવાનંદ સ્વામી કીધું છે ને કે આકાશ એ અનળ પક્ષી રહે છે મદજર ભરખેજો ને એને શું છે આહારમાં હાથીનો આહાર છે તો એના માટે ભગવાને હાથી મૂક્યા અને ટંકે સોમણ ખીર ખાવા જોઈએ કોને હંશને અનળ પક્ષીને એ તો આકાશે રે અનળ પક્ષી આકાશે રે મદજર બને અને હંસ છે એને ટંકે સો મણ ખીર ખાવ એવા હંસ તો એના શરીર ક્યાં સર્જ્યા કે જે સમુદ્ર દૂધનો છે ને ત્યાં સમુદ્ર એના શરીર સર્જ્યા છે તો દૂધનો સમુદ્ર જોયો છે જી આ વૈજ્ઞાનિકો ગોથા મારે છે જી આ એક સમુદ્રની બહાર નીકળાતી બીજા આવે ને આ સમુદ્ર કેવડાનો કેટલો છે એક લાખ જોજનનો છે અને પછી બે લાખ નો આવે પછી ચાર નો આવે પછી આઠ નો પછી સોળ નો પછી બત્રીસ નો પછી છેલ્લે આવે એ ચોસઠ ચોસઠ લાખ ગાવ યોજનનો છે એ મીઠાજળનો છે અને એને પાર કરવાનો છે આપણે બહુ આગો નથી શશિકાંતભાઈ ખ્યાલ આવ્યું આટલું પાર કરી દઈએ એટલે સીધા ભગવાનના ધામમાં અને આઠ જ પગથિયા લખ્યા છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્વ અને પ્રકૃતિ એની બહાર નીકળી ગયા પ્રકૃતિ એટલે શું માયા માયાબેન પછી ભગવાન પાસે પહોંચાય એટલે માયા છે ને બહુ અઘરી છે સવારે કથામાં આવ્યું હતું આવ્યું હતું ને એ સાધુ હોય કે ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થ શું કરે છે તો કે સાધુને વસ્ત્ર આપે સાધુને રહેવા માટે મંદિરના નિર્માણ કરાવે પછી ભગવાનને વસ્ત્ર આપે ઘરેણા આપે ઘોડા આપે વસ્તુ આપે બધું આપે એવું લખ્યું છે હું લખ્યું તું બધા બંધાય કેમાં પછી છેલ્લે છોડીને આવવાનું આય પાછું કેમાં બંધાવવાનું અહીંયા પછી માય બંધાવાનું હા ઘેરે એવડી હોય ઘેરે કેટલી માયા હોય બસો પાંચસો વીઘા જમીન હોય વધી હોય તો નગર પાંચ પાંચ હોય તો એમ કઉ છું એમ હવે તો એ ના હોય પણ ઘેરે કેટલું હોય એકાદ ફ્લેટ હોય અથવા ભાડે રહેતા હોય અને મંદિરમાં આવે એટલે સીધા મોટા મોટાધીશ થાય અને પછી હરિભક્તો માનતા થાય એટલે પછી પોતાનું કરે સ્વતંત્ર એમ અને પછી અમને કોઈક પૂજે એમ આવું બધું હાલે એટલે એમાં બંધાય પછી એટલે લોકેશનામાં બંધાય ભગવાન એક બાજુ રહી જાય અને લોકેશનામાં બંધાય એટલે અહીંયા કૃષ્ણ ભગવાન દરેકનામાં સમાન દૃષ્ટિ રાખવી એવું કહે છે એટલે કહે છે કે જ્યારે આ પ્રકારે બધા જ પ્રાણીઓ મારી જ ભાવના કરવામાં આવે છે પ્રાણીઓમાં મારી જ ભાવના કરવામાં આવે છે ત્યારે થોડા જ દિવસોમાં સાધકના ચિત્તમાં સ્પર્ધા ઈર્ષા તિરસ્કાર અને અહંકાર વગેરે દોસ્તો દૂર થઈ જાય છે પોતાના જ લોકો જો મજાક કરે તો તેમની પરવા ન કરવી લોકલાજને છોડી દેવી અને કૂતરું ચાંડા ગાય અને ગધેડામાં તથા પોતાનામાં પણ દેહ બુદ્ધિ છોડીને બધાનામાં એક પરમાત્મા બિરાજી રહ્યા છે આવી ભાવનાથી બધાને સાષ્ટાંગ પ્રણામ કરવા બોલો વિચાર કરો થાય એવું એ તો કેટલાય એવા ભક્ત થઈ ગયા છે કે અહીંયા મેમનગરમાં એક નાયણ ભગત હતા તે માનસી પૂજા કરતા હતા અને એમાં યાત્રા કરવા ગયેલા મેમનગર રહેતા હતા અને બહુ ભગવાન નિષ્ઠ ભક્ત હતા ગુરુકુળમાં રહેતા હતા નારાયણ ભગત ગુરુકુળના ભગત હતા તે એને બધાનામાં સમદૃષ્ટિ થઈ તે ક્યાંક યાત્રા કરવા ગયા હશે ઋષિકેશ કે હરિદ્વાર બાજુ અને એમાં હવારમાં ઠાકોરજીને થાળ બનાવીને ધરાવવાની તૈયારી કરતા હતા ને તે ત્યાં તો બધું ખુલ્લું હોય વાતાવરણ તે ભગતને કીધું કે તમે ઠાકોરજી પધરાવવાની બધી વ્યવસ્થા કર દો પછી હજી સંતો એક બાજુ રોટલી બનાવતા હતા ને ભગતને હજી બે રોટલી કે આપી કે હજી તમે ચોપડીને ધરાવો ત્યાં કૂતરું આવ્યું રોટલી ઉપાડી ગયું ભગત હાથ જોડીને કે ઉભા રહ્યો ઉભા રહ્યો હજી ઘી ચોપડી દઉં પછી લઈ જાઉં કે શું છે રોટલી ખાવી લઈ જાઓ પણ ક્યારે ઘી ચોપડી દઉં પછી ખાઈ જાવ એમ એટલે એવી રીતે જોવાની વાત કરે છે શ્રી કૃષ્ણ ભગવાન કે બધાનામાં મારી ભાવના કરવામાં આવે ને ત્યારે શું થશે તો કે સાધકના ચિત્તની અંદર સ્પર્ધા ઈર્ષા તિરસ્કાર અને અહંકાર બધું દૂર થઈ જાય અને આ બધું દૂર થઈ જાય પછી શું થાય તો કે લોકો મજાક કરે તો એની પરવા ના કરવી લોકો આપણી મજાક કરે તો લોકલાજ છોડી દેવી કૂતરું ચાંદાળ ગાય ગધેડા બધાનામાં અને પોતાનામાં દેહબુદ્ધિ છોડીને બધાનામાં પરમાત્મા બિરાજી રહ્યા છે એવું સમજવું અને એવું સમજીને પાછું એને શું કરવાનું સાષ્ટાંગ પ્રણામ કરવા જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓમાં મારી ભાવના ભગવત ભાવ થાય નહીં ત્યાં સુધી આ પ્રમાણે મન વાણી અને શરીરના બધા સંકલ્પો અને કર્મો દ્વારા મારી ઉપાસના કરતા રહેવું આપણે આ કરવાનું છે કેમ કે બધાનામાં તો આવી રીતે કેમ મેળ પડશે બધાનામાં ભગવત ભાવ થાય નહીં તો શું કરવાનું તો કે મન વાણી અને શરીરના બધા સંકલ્પો અને કર્મો દ્વારા મારી ઉપાસના કરતા રહેવું એટલે આપણે કરવાનું શું ભગવાનની ઉપાસના કરવાની ઉપાસના કોને કહેવાય બનુભાઈ ઉપાસના કોને કહેવાય હરીભાઈ કહી દેશે બોલો હરિપાપા હરિભક્તોને ખબર હોય ને મને ખબર નથી હાલો આ શબ્દ વાર આવ્યો બોલો હાલો હર્ષદભાઈ કયો ઉપાસના કોને કહેવાય એને ઉપાસના કહેવાય તમારા મતે કેતનભાઈ નરેન્દ્રભાઈ અમે હલવાણા છીએ ઉપાસના કોને કહેવાય ઉપાસના કોને કહેવાય આપણે આ પેલા આ બધા શબ્દો લખેલો આવે આજ્ઞા અને ઉપાસના તો ઉપાસના હું ઉપાસના એટલે ઉપ પ્લસ આસન ઉપ એટલે નજીક અને આસન નજીક આસન કરવાનું કોની નજીક કરવાનું ભગવાનની નજીક એને ઉપાસના કહેવાય શું ખ્યાલ આવી ગયો એટલે જ્યાં સુધી દરેક પ્રાણીઓમાં ભગવાનની ભાવના થાય નહીં ત્યાં સુધી શું કરવાનું તો કે મન વાણી અને શરીરના બધા સંકલ્પો અને કર્મો દ્વારા ભગવાનની ઉપાસના કરતા રહેવું એટલે આપણે શું કરવાનું ભગવાનની નજીક બેસાય એના માટે પ્રયત્ન કરવાનો તો એના માટે પ્રયત્ન કરો શું કરવું પડે તો ગરડા અંત્યનું ચોવીસમું ઉંચરાઉં વાંચવાનું અને એનો પહેલો પ્રશ્ન છે એની અંદર સોળ સાધન બતાવ્યા છે એ સોળ સાધન કરતા રહેવાનું અને એ સોળ સાધનની અંદર પહેલું સાધન આવે કયું શ્રદ્ધા શું કરવાનું જે કંઈ કાર્ય કરીએ ને એ શ્રદ્ધાથી કરવું લોકોને દેખાડવા માટે કરવાનું નહીં ભગવાને ભગવાનના ભક્તને સંતને રાજી કરવા કરવાનું પાછું પણ અમથું ન કરવાનું પાછું એ કીધું પાછળ જ બીજું મો ઉચરાંત લખ્યું કે અમથા કરવું નહીં અમથું કરે તો શું કહેવાય તમો ગુણી કહેવાય એટલે અમથું ન કરવું શેના માટે કરવાનું ભગવાન ભગવાનના ભક્ત સંત રાજી થાય એના માટે કરવાનું એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ઉદ્ધવજી જ્યારે આ પ્રમાણે સર્વત્ર આત્મબુદ્ધિ બ્રહ્મબુદ્ધિનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે થોડા દિવસોમાં તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેને સર્વમાં પરમાત્મા દેખાવા લાગે છે આવી દ્રષ્ટિ થઈ જતા બધા સંશયો આપમેળે નિવૃત્ત થઈ જાય છે અને આ રીતે તેને મારો સાક્ષાત્કાર થતા તે સંસારથી ઉપરામ થઈ જાય છે પછી થાય આ બધું એટલે કરવાનું તો એ છે જ પાછું અમારે ને તમારે બધાને કેમ કે ભગવાન વાળું અમને આપણને એમ થયું કે આપણે ભગવાનનું ભજન કરવા ઘર છોડીએ હડતાલમાં એક સાધુ છે તે સવારમાં પેલું સવારમાં બધા સંતોને દીઠ દૂધ આપે ને દૂધ લેવા જાય તે એક દિવસ મને કે કીધું કેમ છે મજામાં છો ને સાધુ હું કામ થયા મેં પૂછ્યું મને કે મને ત્યાં મતું ભજન કરશું અને શાંતિથી તે કે અહીંયા આવ્યા રોજ સવારમાં ગુરુ કહે લા દૂધ લઈએ જા કે દૂધ લાવું પહેલી વાત થોડી છે પછી દૂધ લાવ્યા પછી ગરમ કરવાનું સાફ કરવાનું એટલે તાવડી કેટલા વાના માગે એવું છે બધું એવું કીધું પછી હું એટલે ઉદ્યમ તો કરવો જ પડે ને અહીંયા આવ્યા તો ગ્રહસ્થ આશ્રમમાં હોય તો નથી કરવો પડતો ખાવું હોય તો બધું કરવું પડે કે નહીં તો પછી હાવ કઈ તૈયાર તો થોડું મળે બધી તૈયાર જોતું હોય તો પછી એને સંન્યાસ સ્વીકારવો પડે શું કરવું પડે માર્ગીનો પંથ લેવો પડે કેનો પંથ માર્ગીનો પંથ હોય ને એને કાંઈ ન હોય આશ્રમય નો હોય ને કાંઈ ન હોય કપડાં ઠેકાણું નહીં ને કાંઈ નહીં આ ગામથી બીજે ગામ રોજ ભિક્ષાભૂતિ કરવા જવાનું કોઈક ખાવા દે ખાવાનું નકર પછી ગાળો દેત ગાળ ખાવાની એવું હોય ને હા એ જે મળે એ ખાવાનું મોજ થી રેવાનું હરિદ્વારમાં બધે રહે છે ને સન્યાસીઓ ખાખી એમાં અત્યારે તો બધા વીવીઆઈપી થઈ ગયા છે તમે જાઓ તો ખબર પડે એ મોટા મોટા આશ્રમો હોય એની અંદર તમે અંદર જાઓ પ્રવેશ કરો ને ત્યારે ખ્યાલ આવે હા અમુક અમુક તો વિદેશથી સ્પેશિયલ ધોળિયાઓ ત્યાં ધ્યાન ભજન કરવા જાય છે એવા આશ્રમો છે મોટા મોટા ભવ્ય હા અહીં તો ખાલી આપણે નામ પાડી ભવ્ય બાકી ત્યાં તો ભવ્યતાથી દેખાય તમને તમે અંદર પ્રવેશ કરો ત્યારે ખ્યાલ આવે ઓહો હો શિક્ષક સાધુ છે આવું આપણા ઘરે નથી તમે ગયા હોત ખ્યાલ આવે પણ આપણે જાવું નથી ત્યાં આપણે ગંગાજી સ્નાન કરી કપા શું થાય જેવું જેવું જોઈએ ને એમાં આપણો જીવ બંધાય અને એ પછી બંધાઈ જાય એટલે શું થાય પછી અભાવ ન આવે વાસ ના બંધાય અને પછી આપણે એમ એમ પણ થાય કે આ તો રહી ગયું વાળું કરવાનું અને પછી આપણને એમ થાય કે હાલો હવે બીજો જન્મ લઈ રિન્યુ થાય એટલે આપણે કઈ રીન્યુ થવું નથી ને હવે એમ એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે બધે આત્મબુદ્ધિ સર્વત્ર કરી અને બ્રહ્મ બુદ્ધિનો અભ્યાસ કરવામાં આવે તો પછી થોડા દિવસોમાં એને જ્ઞાન પ્રાપ્ત થાય અને પછી એને દરેક જગ્યાએ ભગવાન દેખાય અને ભગવાન દેખાઈ જાય એટલે શું થાય તો કે બાહ્ય દ્રષ્ટિથી જે કાંઈ જોયું હોય એ બધું આપમેળે નિવૃત્ત થઈ જાય અને પછી એને મારો સાક્ષાત્કાર થઈ જાય એટલે સંસારના વિષયોથી ઉપરામ થઈ જાય છે અને મારી પ્રાપ્તિમાં સાધનોમાં સર્વથી શ્રેષ્ઠ સાધન એ જ છે કે સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોમાં મન વાણી અને શરીરની સમસ્ત વૃત્તિઓથી મારી જ ભાવના કરવી ઉદ્ધવજી આ જ મારો પોતાનો ભાગવત ધર્મ છે આ ધર્મનો એકવાર આરંભ કરી દેવાથી પછી કોઈ પ્રકારની ન્યૂનતા રહી જાય તો પણ તે ધર્મનો નાશ થતો નથી કારણ કે આ નિષ્કામ ધર્મ છે અને સ્વયં મેં જ આ ધર્મને સર્વોત્તમ માન્યો છે કયો ધર્મ કીધો દરેકની અંદર ભગવાનને જોવાના ક્યાં સુધી કહી દીધું કે બ્રાહ્મણ હોય અથવા ચાંદાળ હોય દેવતો હોય કે દાનવ હોય માનવ હોય ગમે તે હોય ગાય હોય કે કૂતરું હોય કે બિલાડું હોય કે ગધેડું હોય દરેક નામ શું જોવાનું ભગવાનને જોવાના અને એવું જો થઈ જાય તો પછી શું કહે છે કે કોઈ પણ પ્રકારે એને કાંઈ ન્યૂનતા રહેતી નથી એકવાર આ ધર્મનો આરંભ કરી દેવા પછી એને ક્યારેય આ ધર્મનો નાશ થતો નથી કેમ કે ભગવાન કહે છે કે આ મેં જ ધર્મને નિર્ગુણ હોવાથી સર્વોત્તમ માન્યો છે એવો આ નિષ્કામ ધર્મ છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન આગળ કહે છે કે ઉદ્ધવજી ભાગવત ધર્મમાં તૂટી રહેવાની તો વાત દૂર દૂર રહી જો આ ધર્મનું આચરણ કરનાર સાધક ભય શોકના અવસરે થનારી ભાવના રડવું કૂટવું ભાગી જવું જેવા નિરર્થક કર્મો પણ નિષ્કામ ભાવે મને સમર્પિત કરી દે તો તે પણ મારી પ્રસન્નતાને કારણે ધર્મ બની જાય છે એટલે આવું કીધું રડવું તો એ કોના માટે રડવાનું ભગવાન માટે ભલે ને આપણે ઘરવાળા માટે રડતા હોઈએ ઘરવાળા આપણા માટે રડતા હોય પણ એમાં ભાવના શું કરી દેવાની ભગવાનની ભાવના કરવાની પણ આપણે અહીં તો કોઈ એવું છે નહીં હવે રડવાનું જ કાંઈ આવતું નથી હવે આવે છે એ તો બધું બંધ થઈ ગયું ને રડવાનું ખાલી જાહેરાત કરે કે આ ભાઈ ધામમાં ગયા છે એટલે ફોન હોય ત્યારે ભેગું થઈ જવાનું અને એમાં કાંઈ અહીં તો બહુ વિધિ નહીં ને ઓચકવાનું એવું બધું કઈ કરું એવું સીધું મશીનમાં મૂકી દેવાનું નહીં આગ લાગે બટન દબાઈ દેવાનું અને શાંતિ લાકડાની એલર્જી હોય સારું લાકડા ન હોય ને એટલે લાકડાની એલર્જી વાળા ને અહીં ધામમાં જવું બરાબર ને તો સારું જો આ જ્ઞાન થવા જોઈએ જો હવે બોલાય આ જ્ઞાન હોવું જોઈએ આપણે કે દેહ પડ્યા પછી દેહનું જે થાય તે આપણે ક્યાં જોવા રહ્યા છીએ એટલે હરિભાઈ માંથી આટલું તો શીખવાનું બધા આપણે કીધું ને કે આપણે પચ્છમ જવાની શું જરૂર છે હરિભાઈ મળી ગયા પછી પચ્છમ આખું મળી ગયું એટલે બધાનામાં ભગવાન જોવાથી શું થાય છે તો કે આ અવસરે થનારી ભય શોક એ બધું જે કાંઈ થાય છે ત્યારે શું થાય છે કે રડવું કૂટવું ભાગી જવું આવું બધું જે થાય એ નિરથક કર્મ છે એ કંઈ કામમાં આવ્યા છે નહીં તો પણ એને નિષ્કામ ભાવે મને સમર્પિત કરી દેવાના શ્રીકૃષ્ણ ભગવાન કે મારી પ્રસન્નતાને કારણે એ પણ ધર્મ બની જાય છે એ બધી ઘણી બધી વાતો હજી શ્રીકૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે અને એ ઉદ્ધવજી સાંભળા જ કરશે હજી તો અડધે સુધી આપણે છીએ આ અધ્યાયમાં અને પછી આગળ ઉદ્ધવજી કહે તો હવે હું જાઉં અહીંથી ક્યાં બદ્રિકાશ્રમમાં એટલે પછી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જશે અને પછી અદુકોળનો ભગવાન સંહાર કરશે તો એ કથા આપણે સંહારની કથા હજી બે દિવસ ચાલશે એટલે પછી આપણે સમયે સમયે જેમ જેમ આગળ આવતી જાય એમ સાંભળીશું અત્યારે કથાનો સમય પણ પૂર્ણ થવા આવ્યો છે તો અત્યારે આપણે કથાને વિરામ આપીશું અને આવતીકાલે પાછા અહીંયાથી આગળની કથા છે એને શ્રવણ કરીશું તો ખાસ નરેન્દ્રભાઈ કોઠારી અત્યારે સભામાં આવ્યા છે તો એ પ્રાર્થના કરીએ કે ધીમે ધીમે નિવૃત્તિનો માર્ગ પકડે અને કથા વાર્તામાં અભ્યાસ વધારે કેમ કે નિવૃત્ત થવું જ પડશે ને નહીતર પછી શું થશે ક્યાં લગીને કામ કરશે કેવો છે દર્જીન છોકરો જીવે ને ત્યાં સુધી સીવે તો પછી એવું કરતા રહીશું પછી શું થાય આપણ ઓલી ઓલું રોડું બંધ કરે ને આપો ઓલું બંધ કરે તો અહીંયા ભળાય ને ઓલું રોડું મોટું હાલે છે જી કેમ સેવા ઈ સેવા તો રાખવાની છે પણ સેવામાંથી નિવૃત્ત થવાનું મેં ક્યાં કીધું મેં તો શું કીધું અહીંયા આવતા રે એમ કીધું અહીં શું આવ્યું હમણાં કથામાં કે ભાઈ સંત પુરુષો જ્યાં રહેતા હોય ને એવા પવિત્ર સ્થળમાં રહેવું આવ્યું હતું કે નહીં તમે સાંભળ્યું હતું નહીં આજ કથામાં તો પછી રહેવા આવું પડે કે નહીં આજે શશિકાંત ભાઈ માણ એક મહિનો આવ્યા એક મહિનો આવ્યા ને ત્યાં તો ઘરેથી ફોન આવવા જ મળ્યા કે આવી જાઓ આવી જાઓ પછી મેં કીધું ભાઈ જાવ નો મેં નહીતર પછી છે ને તાવડી તીરવાના માંગતો બધું ખોટ તૂટી જાય સંબંધને હેરાન થાય એની કરતા પછી મેં કીધું તમને પરિવાર વાર જ્યારે ઈચ્છા થાય ત્યાર પાછા રજા લઈને આવજો કોને સતીશભાઈ અને શશિકાંતભાઈ ને એવું તો કાંઈ નથી પણ આ તો કહેવાની વાત શું છે કે આપણે ધીમે ધીમે જો આ હર્ષદભાઈ બધા કેમ નિવૃત્ત થઈને ભજન કરે છે એમ ભજનમાં સમય વધારવો તો જ ભગવાનથી નજીક રહેવાય નહીતર પછી શું થાય ભાઈલાલભાઈ જેવું થાય જોબ છોડવાનો ટાઈમ આવે કે હવે પાછી કરવી પાછી વધારી દીધી એટલે છોટે નહીં આ ક્યારેય કેમ કે વ્યવહાર એવો છે હમણાં બે દિવસ પહેલાં એક બાપા આવ્યા હતા શું કરો હવે તો બધું એટેક આવી ગયું ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું તો હવે બધું કે હવે જોબ છોડી દેવી છે પછી કે ભાઈ હવે કરવું શું કે પાછું એટલે અભ્યાસ નથી શેનો મંદિરમાં બેસીને કથા સાંભળવાનો કે માળા ફેરવવાનો કે કથા સાંભળવાનો વાંચવાનો કોઈ અભ્યાસ કર્યો નથી એટલે પછી એને શું થાય એકલપડું લાગે પણ જો કથા વાર્તા સાંભળી હોય શાસ્ત્ર વાંચવાનું જ્ઞાન થોડુંક રાખ્યું હોય તો એક ક્યારેક વચનામત વાંચે ક્યારેક સત્સંગ જીવન વાંચે એક પછી એક શાસ્ત્ર વાંચે સમય ક્યાં વયો જાય કાંઈ ખબર પડે નહીં હવે ન્યૂયોર્કમાં ઘનશ્યામભાઈ રહી છે તેને બાપા છે તો કેટલા વિષથી બેડલેસ છે પણ કેટલા જ્ઞાની છે બધાય પુસ્તકો આમ અહીંયા રાખ્યા છે તમે કદાચ જાઓ જોજો અને કેટલી ધીરજ આપે છોકરાઓને એ ન્યુયોર્કમાં રહી છે વસ્તુના છે ઘનશ્યામભાઈ પપ્પા છે નામ તો મને ભૂલાઈ ગયું પણ મુક્ત જીવન છે એટલે એવા આપણે ભગવાનના ભક્ત બનવાનું તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું ને એવો ભાગવત ધર્મ આવે અને ભાગવત ધર્મ આવી જાય તો પછી કાંઈ કરવાનું રહે નહીં સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી શ્રીધરમ શ્રી सर्वदेवीश्वरं भक्तिधर्भा वासुदेवं माधवं केशवं कामदं कारणं श्रीस्वामिना रायणं नीलकण्ठं भजे श्री सजानन्दस्वामि महाराज जनि जय श्रीलक्ष्मीनारायणदेवानि जय श्रीनरनारायणदेवानि जय श्रीवर्तालदामनी